લાખણી તાલુકાના કુવાણા ગામના લોકોએ પાણી માટે અનોખું અભિયાન ચલાવ્યું છે. ભૂગર્ભ જળ જળવાઈ રહે અને સિંચાઈ માટે પાણીની મુશ્કેલી દૂર કરવા માટે ગામ લોકો દ્વારા મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે વરસાદ ખેંચાતા ખેડૂત અને પશુપાલનની હાલત કફોડી બની ગઈ છે. એક બાજુ વરસાદનો અભાવ અને બીજી તરફ લાખણી તાલુકામાં દિન પ્રતિદિન ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોના બોરમાંથી પાણી પણ ઉલેચાતા નથી, જેને લઈને ખેતી પાકને પાણી ન મળતા પાક પણ બળવા લાગ્યા છે. તો બીજી તરફ લાખણી તાલુકામાં છેલ્લા 2 વર્ષમાં જે 600 ફૂટ આસપાસ ભૂગર્ભ જળ હતા, એ ભૂગર્ભ જળ હાલ 1000 ફૂટ આસપાસ પહોંચી ગયા છે. દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે, જેથી કરીને બોરવેલ અને ખેતીનો ખર્ચ પણ મોઘો થઈ રહ્યો છે, જેથી આવનારા સમયમાં આ વિસ્તારમાં ખેતી માટે જળ સંકટ ઊભું થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ વિસ્તારમાં ભૂગર્ભ જળ સચવાઈ રહે અને ખેડૂતોને ખેતી માટે કાયમી પાણી મળી રહે, જેના ભાગરૂપે લાખણી તાલુકાના કુવાણા ગામના ગ્રામજનો દ્વારા એક અભિયાન હાથ ધર્યું છે. ગ્રામજનો સાથે મળીને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પોસ્ટકાર્ડ લખી આ વિસ્તારમાં નવી નર્મદા કેનાલનું નિર્માણ થાય અને દરેક ગામના તળાવ પાણીથી ભરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આજે કુવાણા ગામે સૌ ખેડૂત મિત્રો અને યુવા મિત્રો ભેગા થઈને પોસ્ટકાર્ડ મુખ્યમંત્રી સાહેબશ્રીને લખીએ છીએ કે હાલ આજુબાજુના લાખણી દિવુદર અને થરાદ વિસ્તારના ખેડૂતોને જે પાણીની વિકટ સમસ્યા છે અને દિવસે ને દિવસે તળ ઊંડા જઈ રહ્યા છે, જેના કારણે જે ગામના તળાવોમાં પાણી ભરવામાં આવે, સુજલામ કેનાલમાં પાણી નિયમિત 12 માસ ચાલુ રાખવામાં આવે તેવી સરકારશ્રી સમક્ષ વિનંતી કરવા માટે આજે સૌ મુખ્યમંત્રી સાહેબશ્રીને 300 થી 400 અંદાજિત પોસ્ટકાર્ડ લખીએ છીએ.